ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે કલોલ. કલોલમાં આપણે પાઠ 4 જંગલ બુક વિશે ભણતા હતા, જેમાંથી આપણે ચોપડીના 2 ભાગ ભણી ગયા છીએ. આજે આપણે આઈડિયલમાં જંગલ બુક વિશેની હજી થોડી માહિતી મેળવવાની છે. ચલો આગળ જોઈએ. પાઠ 4 જંગલ બુક. જો બાજુમાં સિંહ સાહેબની જે પૂંછ છે તેનું ચિત્ર આપેલું છે. આપણે વાર્તા શીખી ગયા ને ચોપડીમાં. તે ગીત ગાવાની મજા. શિક્ષકની મદદથી પાઠ્યપુસ્તકમાં આપેલા ગીતો દટ્ટણ પટ્ટણ અચ્ચર કચ્ચર ગાઓ. આપેલા ગીતમાંથી દટ્ટણ પટ્ટણ જેવા જોડાક્ષરવાળા શબ્દો નીચે લીટી દોરો. જુઓ, જે આપણે તમને યાદ છે આપણે એક ગીત શીખી ગયા હતા સસલાવાળું. મેં તમને તેના વિશે પહેલાં થોડી વાર્તા કીધી હતી, ત્યારબાદ આપણે ગીત શીખ્યા હતા કે બીકણ સસલું હોય, વાવાઝોડું આવે, ઉપરથી ઝાડનું પાંદડું પડે તો તેને શું થાય કે વાવાઝોડું આવ્યું છે, ઉપરથી આભ પડ્યું છે, મારી પીઠ ભાંગી ગઈ છે, ગાતું દોડતું દોડતું ચાલ્યું જાય, દોડતું જાય અને ગીત ગાતું જાય. આવું આપણે શીખી ગયા હતા ને? તો હવે આપણે તેના વિશે ફરીથી થોડી સમજૂતી મેળવશું. જુઓ, ચિત્ર આપેલું છે. ચિત્રમાં વાદળ દેખાય છે, સસલું બીકણ સસલું, શિયાળ, ઝાડ દેખાય છે. જુઓ, સસલાની બાજુમાં નીચે પાંદડું પડેલું દેખાય છે. ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઉચ્ચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. કેટલું મસ્ત મજાનું ગીત છે. તમારે બધાએ આ બંને ગીત મોઢે કરવાના છે. હજી આના પછી પણ જે તે એક ગીત આવે છે ને, તે પણ તમારે મોઢે કરવાના છે. તો બીકણ સસલાને શું થાય છે કે વાવાઝોડું આવે છે, એટલે કે ઉપરથી આભ પડ્યું, આભ એટલે કે આકાશ, પીઠ મારી ભાંગી નાખી એટલે કે જે આપણી પાછળ બેક સાઈડ છે તેને શું કહેવાય, પીઠ. તો કે પીઠ મારી ભાંગી ગઈ, ભાગો રે ભાઈ ભાગો, આવું દોડતું જાય અને ગીત ગાતું જાય. નીચે બીજું પણ ગીત આપેલું છે. અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવતો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. શું કહે છે? જુઓ, ચિત્રમાં દેખાય છે ને, અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે. જુઓ ચિત્રમાં કેટલા મોટા મોટા મચ્છર દેખાય છે, આપેલા છે. હિંચકા ખાવતો ચક્કર આવે. જો અહીંયા હિંચકા છે, તે હિંચકા ખાતો હતો તો આ છોકરાને ચક્કર આવ્યો તો તે નીચે બેસી ગયો. પહાડમાંથી પથ્થર આવે. જો અહીંયા પથ્થર પહાડ આપેલો છે, ત્યાં પથ્થર આપેલા છે, તો પહાડમાં શું હોય છે, પથ્થર જ હોય છે. તો એમાંથી શું પડે, તો કે પથ્થર પડે એમાંથી. સસલાઓનું લશ્કર આવે. જો અહીંયા આવેલું છે આ સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. તો આ બંને ગીત તમારે ઘરકામની બુકમાં લખવાનું છે. આગળ પ્રશ્ન 2, ગીતમાં આવતા જોડાક્ષરવાળા શબ્દો વાંચો અને લખો. તો જોડાક્ષરવાળા કેવા? જોડાક્ષર જે બે વ્યંજન સાથે જોઈન્ટ થયેલા હોય તેને જોડાક્ષર કહેવાય. તો જોડાક્ષરવાળા શબ્દો ગીતમાંથી આપણે લખવાના છે. તો પહેલો શબ્દ છે અચ્ચર કચ્ચર મચ્છર ચક્કર પથ્થર લશ્કર દટ્ટણ પટ્ટણ. તો આ બધા કેવા શબ્દો આપેલા છે, તો કે જોડાક્ષરવાળા શબ્દો આપેલા છે. ચલો બાળમિત્રો, હવે આગળના પેજ પર જઈએ. પ્રાણીઓ અને તેમની પૂંછડી. દરેક પ્રાણીનો દેખાવ જુદો જુદો હોય છે. તેમના રંગ, કદ અને આકાર અલગ અલગ હોય છે. તેઓ પોતાના ખાસ અંગોને આધારે ઓળખાતા હોય છે. અહીં આપણે પ્રાણીઓને તેમની પૂંછડીના આધારે ઓળખતા શીખીશું. ચલો, દરેક પ્રાણી
જેમ કે આપણે માણસ છીએ તો આપણો પણ દેખાવ, રંગ, રૂપ, કદ, આકાર બધું અલગ અલગ છે ને, અને આપણે પણ આપણી એક પોતાની અલગ છાપ હોય છે, તેમ પ્રાણીઓને પણ જુદા જુદા પ્રાણીઓના પણ દેખાવ કેવા હોય છે, તો કે જુદા જુદા હોય છે, તેનો રંગ, કદ, આકાર, રૂપ બધું અલગ હોય છે, તો તેને પણ તેના અંગોના આધારે આપણે પ્રાણીઓની ઓળખ કરતા હોઈએ છીએ. તો આપણે અહીંયા શું કરવાનું છે, તો કે પ્રાણીઓને તેમની પૂંછડીના આધારે ઓળખતા શીખવાના છે, કે તેના પૂંછડી ઉપરથી આપણે જોવાનું છે કે આ કયું પ્રાણી છે, અને નીચે લખવાનું છે. અહીં આપેલા પ્રાણીઓને ધ્યાનથી જુઓ, ઓળખો અને તેમના નામ લખો. ચલો, અહીંયા બધા પ્રાણી આપેલા છે, તો આપણે પહેલાં જોવાનું છે અને ઓળખવાનું છે, ત્યારબાદ તેનું નામ લખવાનું છે. તો પહેલું ચિત્ર આપેલું છે, તો આ કયું છે જુઓ, તો કે સિંહ. શું આપેલું છે? સિંહ. તો લખો જોઈ સિંહ. બાજુમાં ઘોડો. આ છે ઊંટ. ગાય, ભેંસ, ગધેડો, વાંદરો, બકરી, બિલાડી અને કૂતરો. તો આમ અલગ અલગ પ્રાણીઓ આપેલા છે, તો આપણે જે પ્રાણી હોય તેનું નામ લખવાનું છે. ચલો આગળના પેજ ઉપર. શું કહે છે આગળના પેજ પર? પ્રાણીઓને તેમની પૂંછડી સાથે જોડો અને ઉદાહરણ પ્રમાણે લખો. તો પ્રાણીઓને તેમની પૂંછડીની સાથે આપણે જોડવાનું છે, જેમ ચોપડીમાં આપણે જોડ્યું હતું ને પ્રાણીને તેના પૂંછડી સાથે, તેમ અહીંયા પણ આઈડિયલમાં જોડવાનું છે. તો દાખલા તરીકે આપણને એક આપેલું છે વાંદરો. વાંદરાને તેની પૂંછડી સાથે જોડેલો છે. અને ત્યાં નીચે લખેલું છે આ પૂંછડી વાંદરાની છે. શું લખેલું છે? આ પૂંછડી વાંદરાની છે. હવે આગળ પહેલું ચિત્ર કયું આપેલું છે? સિંહનું. તો સિંહની પૂંછડી ક્યાં છે? તો કે અહીંયા. ચલો સિંહની પૂંછડી સાથે જોડી દો. અને નીચે લખવાનું છે આ પૂંછડી સિંહની છે. શું લખવાનું છે? આ પૂંછડી સિંહની છે. પછી ગાય. ગાયની પૂંછડી સાથે જોડી દો. અને નીચે લખવાનું છે આ પૂંછડી ગાયની છે. શું લખવાનું છે? આ પૂંછડી ગાયની છે. નીચે આપેલું છે કૂતરો. તો કૂતરાને તેની પૂંછડી સાથે જોડવાની છે. અહીંયા જોડી દો. અને નીચે લખવાનું છે આ પૂંછડી ગાય કૂતરાની છે. કોની છે? આ પૂંછડી કૂતરાની છે. આવી રીતે લખવાનું છે, કોઈએ લોચો મારવાનો નથી. આગળ બિલાડીનું ચિત્ર આપેલું છે. તો બિલાડીની પૂંછડી ક્યાં આપેલી છે? અહીંયા જોડી દો. અને નીચે લખવાનું છે આ પૂંછડી બિલાડીની છે. આ પૂંછડી બિલાડીની છે. ઓકે બાળમિત્રો, લખાઈ ગયું. હવે આગળ પ્રશ્ન એક. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પહેલું, કોની પૂંછડી વાંકી હોય છે? કૂતરાની, વાંદરાની, ગાયની કે ઘોડાની? તો કોની પૂંછડી વાંકી હોય? કૂતરાની. તો કૂતરાની પૂંછડી પર ખરું કરો. નીચે આગળ. નીચેનામાંથી કોની પૂંછડી સૌથી લાંબી હોય છે? તો કે ગાયની. ગાયની પૂંછડી બધાથી લાંબી હોય છે, બધા પ્રાણી કરતાં ગાયની પૂંછડી લાંબી હોય છે. આગળ, ઘોડાની પૂંછડીમાં વાળ હોતા નથી. તો કે ખોટું. ઘોડાની પૂંછડીમાં વાળ હોય છે.
આગળ, ઘણા પ્રાણીઓ પૂંછડી વગરના હોય છે. તો કે ખોટું, પ્રાણીઓને પૂંછડી તો હોય જ છે. આગળ, કોની પૂંછડીમાં છેડે વાળ હોતા નથી? તો કે જવાબમાં લખવાનું છે, વાંદરાની પૂંછડીમાં છેડે વાળ નથી. આગળ, કયા કયા પ્રાણીઓને પૂંછડીમાં એકથી વધુ રંગો હોય છે? કોઈ પણ બે નામ લખો. તો કે ગાય, બિલાડી, સિંહની પૂંછડીમાં એકથી વધુ રંગ હોય છે. ચલો, લખાઈ ગયું. આગળ જોઈએ, કોઈ પણ ત્રણ પ્રાણીઓની પૂંછડી દોરો અને તેનું નામ લખો. જુઓ, અહીંયા તમારે કોઈ પણ ત્રણ પ્રાણીઓની પૂંછડી દોરવાની છે. આગળ જે ચિત્ર આપેલા છે તેમાંથી જોઈને જ તમારે દોરવાની છે. અને કયા પ્રાણીની પૂંછડી દોરો છો તે પ્રાણીનું અહીંયા નામ લખવાનું છે. ચલો આગળ જોઈએ, વિચારો અને કહો, તમે કોની કોની પૂંછડીને અડ્યા છો? તો એ જવાબ તમારે બોલવાનો છે. આ બધા પ્રશ્નોના જવાબ તમારે જ આપવાના છે. આગળ, માણસને પણ પૂંછડી હોય તો શું થાય? તો આમાં કેવો જવાબ આવશે? તો કે ફની જવાબ આવે, એટલે કે જેનાથી તમને દાંત આવે તેવો જવાબ આવે, તેને કેવો કહેવાય? ફની આન્સર. આગળ, પ્રાણીઓની પૂંછડી શા માટે હોય છે? પ્રાણીઓને પૂંછડી શા માટે હોય છે? પ્રાણીઓ પોતાની પૂંછડીનો શોષો ઉપયોગ કરે છે. તો આ બધું તમારે જાતે વિચારવાનું છે અને તેના વિશે તમારે જવાબ મેળવવાના છે. આગળના પેજ પર આપેલા ચિત્રો જુઓ અને કહો કે તેમાં કયા કયા પ્રાણીઓના અંગો જોડાયા છે. ચલો આગળ આપણે જોવાનું છે કે કયા કયા પ્રાણીઓના અંગો જોડાયેલા છે. પહેલાં ચિત્ર જોવાનું અને પછી તેના પરથી આપણે શોધવાનું છે. તો પહેલું ચિત્ર આપેલું છે તો તેમાં આગળ મોઢું કોનું છે? ગાયનું. તો અહીંયા લખો ગાય. પછી આ પીઠ અને પૂંછડી કોની છે? તો કે સિંહની. તો અહીંયા લખો સિંહ. તો આમાં બે પ્રાણીઓ જોડાયેલા છે, મોઢું ગાયનું છે અને પીઠ સિંહની છે. તો ગાય અને સિંહ. આવી રીતે આગળ આ નીચે બીજું ચિત્ર આપેલું છે, તેમાં મોઢું કોનું છે? તો કે ગધેડાનું. તો લખો ગધેડો. અને આ પીઠ કોની આપેલી છે? તો કે હરણની. લખો હરણ. ચલો આ ચિત્ર જોઈએ હવે. લાંબી ડોક કોને હોય? ઊંટને. જો તો આ ડોક કોની આપેલી છે? ઊંટની. લખો ઊંટ. અને પાછળ પીઠ, નાની એવી પૂંછડી કોને હોય? બકરીને. તો પીઠ અને નાની પૂંછડી બકરીની છે. આગળનું ચિત્ર જોઈએ, મોઢું કોનું આપેલું છે? ડોગી એટલે કે કૂતરો. જુઓ આપેલું છે ને, પેલું નાનું એવું નાનું નાનું હોય છે ને ડોગી, તેના જેવું છે ને એકદમ, તો કૂતરો. અને પીઠ અને પૂંછડી કોની છે? તો કે બિલાડીની. કોની? બિલાડીની. આગળ જોઈએ વાર્તા, સિંહ સાહેબની પૂંછ. તો આપણે વાર્તા ચોપડીમાં ભણી ગયા. વાર્તા શું હતી? એક મોટું જંગલ હતું, તેમાં સિંહ શિકાર કરે અને શિયાળ જે સિંહને જે ખાતા વધે તેમાંથી શિયાળ ખાતું અને તેનું પેટ ભરાઈ જતું હતું. આમ કરતાં કરતાં થોડા સમય પછી સિંહ ઘરડો થઈ ગયો, તો તે શિકાર કરી શકતો ન હતો. એટલા માટે એક બે ત્રણ દિવસથી સિંહ અને શિયાળ બંને ભૂખ્યા હતા. એટલામાં સસલું દૂરથી આવતા દેખાય છે. તો શિયાળના મનમાં યુક્તિ સૂજે છે કે આપણે સસલાને ફસાવી શકીએ તેમ છીએ. તો સિંહને એવું કહે છે, તમે ખોટું ખોટું મરવાનું નાટક કરો, પછી આપણે સસલાને ફસાવીશું અને શિકાર કરીને ભરપેટ ખાઈશું.
તો સિંહ ખોટું ખોટું મરવાનું નાટક કરે છે. તો શિયાળભાઈ શું કરે છે, જોર જોરથી રડતું જાય છે અને બોલતું જાય છે કે સિંહ રાજા તો મરી ગયા. અને એટલામાં સસલો આવે તો પૂછે છે શિયાળભાઈ શું થયું. તો શિયાળ શું કહે છે કે જોર જોરથી રડતું જાય અને બોલતું જાય કે જોતો નથી સિંહ રાજા મરી ગયા છે, તો હું તેને દાટું છું, તું પણ ચાલ તેને દાટવામાં મારી મદદ કર, સૂકા પાંદડા નાખ. તો સસલાને ખબર હોય કે શિયાળ લુચ્છું છે, તો તે શું કરે છે કે વિચારે છે કે નક્કી કંઈક ગડબડ છે. એટલા માટે સસલું એમ કહે છે કે જો સિંહ મરી જાય તો તેનું શરીર અકળ થઈ જાય, પણ તેની પૂંછડી હલતી હોય છે. તો આવું સિંહ સાંભળે છે, સિંહ સાંભળે છે તો તેને એવું થાય કે સસલું સાચું કહે છે, કારણ કે સિંહ તો મરેલો હોતો નથી, જીવતો હોય છે. એટલે તે સાંભળે છે તો શું કરે છે, સસલાના કહેવા પ્રમાણે સિંહ પૂંછડી હલાવે છે અને સસલાને ખબર પડી જાય છે કે સિંહ મર્યો નથી, હજી જીવે છે. તો સસલું પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી જાય છે. તો પછી શિયાળ અને સિંહ પાછું કોઈક નીકળે તો તેને ફસાવવાની રાહ જોવા બેસી રહ્યા. આવી વાર્તા આપણે શીખી ગયા સિંહ સાહેબની પૂછ. હવે વાર્તા પછી આપણે આવશે તેના પ્રશ્નોના જવાબ, વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, આવું બધું આવશે, તો તે આપણે ભણીશું આગળના લેક્ચરમાં. આજે બસ આટલું જ. આવજો.